ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની ચાલો તેના વિશે હવેના ભાગમાં સમજીએ બાળ મિત્રો અહીં આકૃતિમાં કઠોળ વર્ગની સિમ્બી કુંડની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ નું મૂળ તંત્ર આપણે જોઈ શકીએ છીએ આ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ તંત્ર પર નાની નાની ગાંઠો હોય છે આ નાની નાની ગાંઠો પર રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણના સ્વતંત્ર નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અને કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે છે જ્યારે કઠોળ વર્ગની વનસ્પતિ વિવિધ પોષક તત્વો રાઇઝોબિયમ બેક્ટેરિયાને પૂરા પાડે છે આ રીતે તેઓ સહજીવન સંબંધ સાધે છે મિત્રો બેક્ટેરિયા નીલહરિત લીલ તથા વીજળીના ચમકારાથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થતું હોવા છતાં પણ વાતાવરણમાં ઇથોતેર ટકા નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે આ જાણીને આશ્ચર્ય થશે કે આવું તે વળી કઈ રીતે શક્ય બને તો ચાલો તે જાણવા નાઇટ્રોજન ચક્રની ચર્ચા કરીએ નાઇટ્રોજન ચક્ર આપણા વાતાવરણમાં ઇથોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે જેમ કે પ્રોટીન ક્લોરોફિલ ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સ માટે હાજર હોય છે વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ નાઇટ્રોજનના સંયોજનો પ્રાપ્ત કરે છે તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે નાઇટ્રોજન વાયુ દરેક સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ આ વાતાવરણમાંના સ્વતંત્ર નાઇટ્રોજનનો ઉપયોગ સીધે સીધો કરી શકતા નથી રાઇઝોબિયમ બેક્ટેરિયા નીલહરિત લીલ તથા વીજળીના ચમકારાથી વિવિધ ક્ષાર કે સંયોજનો સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે આ સ્થાપિત નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ તેના મૂળ તંત્ર મારફતે કરી શકે છે તથા પ્રાણીઓ નાઇટ્રોજન મેળવવા આવી વનસ્પતિનો ઉપયોગ કરે છે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફોગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે જે વાતાવરણમાં ચાલ્યો જાય છે પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે બાળ મિત્રો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ બાદ ફોગ અને બેક્ટેરિયા તેમના મૃતદેહોનું વિઘટન અને રૂપાંતરણ કરે છે અને વિવિધ નાઇટ્રોજનના સંયોજનમાં ફેરવે છે જેનો ઉપયોગ વનસ્પતિ ફરી પાછી કરી શકે છે ઉપરાંત કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા એવા છે કે જે નાઇટ્રોજનના સંયોજનને ફરી પાછા નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે આથી વાતાવરણમાં ઇથોતેર ટકા નાઇટ્રોજન વાયુની માત્રા જળવાઈ રહે છે આ રીતે નાઇટ્રોજન ચક્ર કાર્યરત રહી શકે છે તો ચાલો હવે આ નાઇટ્રોજન ચક્ર એક વિશિષ્ટ આકૃતિ દ્વારા શીખીએ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે આ ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુમાંથી બેક્ટેરિયા અને નીલહરિત લીલ કેટલાક વાયુનું સ્થાપન કરે છે આ સ્થાપિત નાઇટ્રોજન વાયુ બેક્ટેરિયા દ્વારા કેટલાક ક્ષારોમાં રૂપાંતરિત થાય છે અને ક્ષાર તથા સંયોજનો સ્વરૂપે તેનું સ્થાપન ભૂમિમાં થાય છે ઉપરાંત વીજળીના નાઇટ્રોજન વાયુનું સ્થાપન જમીનમાં થઈ જાય છે આ સ્થાપિત ક્ષાર કે વિવિધ સંયોજનો સ્વરૂપના જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ વનસ્પતિ તેના મૂળ દ્વારા કરી શકે છે આ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે પ્રાણીઓ જેથી પ્રાણીઓમાં એ નાઇટ્રોજન વાયુ આવે છે વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેનો મૃતદેહનું કે તેના ઉત્સર્જ દ્રવ્યોનું રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે કેટલાક ફોગ અને બેક્ટેરિયા અને ફરી પાછા તેમાંથી નાઇટ્રોજનનો જે કચરો છે એ નાઇટ્રોજનના કચરામાંથી નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે રૂપાંતરિત કરે છે અને જમીનમાં સ્થાપિત કરે છે વનસ્પતિ એ સ્થાપિત નાઇટ્રોજન સંયોજનનો ફરી પાછો ઉપયોગ કરી શકે છે ઉપરાંત કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા એવા છે કે જે નાઇટ્રોજનના સંયોજનમાંથી ફરી પાછા નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે અને વાતાવરણમાં ભેળવી દે છે જેના લીધે ફરી પાછા નાઇટ્રોજનનું વાયુનું પ્રમાણ વાતાવરણમાં ઇઠોતેર ટકા થઈ જાય છે આ રીતે બાળ મિત્રો નાઇટ્રોજન ચક્ર આપણા વાતાવરણમાં કે પર્યાવરણમાં કાર્યરત છે તો બાળ મિત્રો પ્રકરણ બે અહીં સમાપ્ત થાય છે નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ ત્રણ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ જય હિન્દ જય ભારત